નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જે આવનારી સામાયિક પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવું આજે આપણે ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવાના છીએ સાથે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને અન્ય વિષયોમાં પણ તકલીફ ન પડે એના માટે આપણા દ્વારા નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના આઈએમપી એમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન મતલબ સોલ્યુશન સાથે તમને મળી રહેવાના છે કે જેની અંદર દરેક વિષયોના પેપર બનાવવામાં આવેલા છે કે જે દરેક વિષયોની અંદર તમને પેપર મળી રહેશે એની પીડીએફ મળી રહેશે અને સાથે સાથે તેનું સોલ્યુશન પણ મળી રહેવાનું છે એ પછી ધોરણ બાર કોમર્સ હોય કે સાથે સાથે ધોરણ બાર આર્ટ્સના જે વિદ્યાર્થી હોય તેમને પણ નવા માળખા પ્રમાણે તેના જેટલા વિષયો આવે છે બધા વિષયોનું સોલ્યુશન સાથેના પેપર સેટ તમને અહીં મળી રહેવાના છે અને આ પેપર સેટ છે તમે આપણી જે એપ્લિકેશન છે વૈદ ડિજિટલ એજ્યુકેશન ત્યાં તમે તેને ઓપન કરશો તમે ફોન નંબર એડ કરીને ઓટીપી સેન્ડ કરશો ત્યારબાદ જે ફર્સ્ટ આપણું પેજ આવે છે જેની અંદર પેઇડ કોર્સિસની અંદર તમે આ પીડીએફ તમે મેળવી શકો છો કે જે પીડીએફ બધા જ પેપર નવા માળખા પ્રમાણે મોકલેલા છે જે જે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય તેવા પેપરો છે અને સાથે સાથે આપણે અમુક પેપરોનું સોલ્યુશન પણ અહીંયા જોવાના છીએ તો અહીંયા આપણે ધોરણ બાર ઇંગ્લિશનું પેપર આજે જોવાના છીએ જેની અંદર સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર આપણને અહીં ટ્રુ ફોલ્સ શરૂઆતમાં આપેલા છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ બરાબર જે ટેક્સ્ટબુક આધારિત પૂછાતું હોય છે જેમ કે ધ પોએટ ઇઝ એટ્રેક્ટિડ ટુઅર્ડ ગોલ્ડન રેઝ ઓફ ધ સન સનરાઈઝિંગ કે જે પોએટ છે એ જેની ગોલ્ડન રેઝ સોનેરી કિરણો તરફ આકર્ષાય છે સૂર્યની તો કે ટ્રુ વોલ્ટ ઓલવેઝ આસ્ક ફોર ધ વ્યૂઝ ફ્રોમ હિઝ કલીગ બિફોર ધી ફાઇનલ ડિસિઝન કે ફાઇનલ ડિસિઝન પહેલા તેના જે સાથી મિત્રો એનો વ્યૂઝ એના મંતવ્ય શું છે માગતો હતો કે ટ્રુ યસ ફાઇનલ ડિસિઝન એનું રહેતું પણ મંતવ્ય તો હંમેશા માગતો સ્ટ્રેસ કેન ઇન્ક્રીઝ હેડેક એન્ડ સ્ટમક એક કે સ્ટ્રેસ આપણા હેડેક એટલે કે માથાનો દુખાવો અને સ્ટમક એક એટલે માથાના પેટના દુખાવામાં વધારો કરે છે ટ્રુ નો કન્ટ્રીઝ ઇઝ સ્ટ્રેન્જ કોઈ પણ દેશ અજાણ્યો નથી યસ ટ્રુ કેમ કારણ કે આપણે એક પૃથ્વી ઉપર રહીએ છીએ તો અહીંયા જે આ ફર્સ્ટ છે અને ફોર્થ છે આપણી પોએમ બેઝ ઉપર ટ્રુ ફોલ્સ પૂછવામાં આવેલા છે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ બરાબર અહીંયા નિયરેસ્ટ મિનિંગ આપણે જે પૂછાતા હોય છે ત્રણ માર્ક્સની અંદર તો અહીંયા આપણે કીધું છે ગશ્ત ગસ્તનો મતલબ આવ્યો છે પેન્ટિડ પછી આપ્યું છે ડિલિબરેટલી ડિલિબરેટલી એટલે ઇન્ટેન્શનલી થશે બરાબર ચાર ઓપ્શનમાંથી અહીંયા આન્સર આપી દીધેલા છે એટ્રેક્શન એટલે કે અલુરમેન્ટ અલોમેન્ટ એટલે કે આકર્ષણ એટ્રેક્શન થશે તો આ નિયરેસ્ટ મિનિંગ આપણે ખાસ કરીને આપણી જે યુનિટની જે ગ્લોસરી છે ગ્લોસરીમાંથી પૂછાતા હોય છે અથવા તો આ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછવામાં આવે છે બરાબર નેક્સ્ટ પોઈન્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ અહીંયા આપણે સેન્ટેન્સ આપ્યા છે અને એમાં કયું ઉપરનું ફંક્શન લાગુ પડે છે દર્શાવવાનું કીધું છે જેમ કે અહીંયા સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ મતલબ આપણે આજ્ઞા થવકવામાં આવ્યું છે બરાબર છે તો અહીંયા સ્ટાર્ટ કાઉન્ટિંગ ફ્રોમ બેકવર્ડ્સ એટલે શું દર્શાવે છે કે આપને ઇન્સ્ટ્રક્શન આપે છે સૂચના આપે છે નથિંગ કેન પ્રિવેન્ટ મી ફ્રોમ અચીવિંગ ધીસ કે આ અચીવ કરતાં મને કોઈ રોકી શકતું નથી એક આશા દર્શાવે છે એટલે આવશે એક્સપ્રેસિંગ સ્ટ્રોંગ હોપ પછી વોટ ડુ યુ ડૂ વિથ ધ મની અ ફ્રેન્ડ આસ્ક એક ફ્રેન્ડે પૂછ્યું પૂછ્યું એટલે કે ઇન્ફોર્મેશન મેળવવા માગે છે પ્રશ્નાર્થવાક્ય છે લાવશે સિકિંગ ઇન્ફોર્મેશન બરાબર તો આ રીતે આપણે ફંક્શન સિલેક્ટ કરવાના થતા હોય છે જે આપણે ત્રણ માર્ક્સમાં પૂછાય છે પછી કીધું છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપરિયટ રિસ્પોન્સીસ ફોકસિંગ ઇવન ફંક્શન ફંક્શન ઉપર આધારિત આપણે રિસ્પોન્સીસ સિલેક્ટ કરવાના છે તો જોઈએ સૌથી પહેલાં અહીંયા તારક સેઝ હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ બરાબર તો અહીંયા આપણે મેકિંગ સપોઝિશન છે મેકિંગ સપોઝિશન એટલે હોવું જોઈએ એઝિફ એઝિફ હોય આપણો આન્સર તે જ થવાનો છે સેક્શન સોરી ઓપ્શન થશે બી હી બિહેવ્સ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ પછી નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ છીએ તો મેરી સેઝ હાઉ ડેર યુ એક્યુઝ મી ઓફ ચીટિંગ બરાબર તો પોતાનો બચાવ કરવાનો છે તો કે આઈ ડીડન્ટ સે ધેટ મેં એવું કહ્યું નથી એટલે આન્સર થશે આપણો ડી પછી કીધું છે મધર સેઝ આઈ વન્ડર વાય શેરોન હેઝ નોટ રિટર્ન ફોર અ લોંગ ટાઈમ તેમાં કમ્ફર્ટ આરામ દર્શાવે છે મતલબ ચિંતા નહીં કરશો આરામ દર્શાવે છે બરાબર પછી નેક્સ્ટ આપણે ફંક્શન આપેલું છે બોય સેઝ વિલ યુ મેરી મી ડિસએગ્રિંગ મતલબ અસહમત થાય છે તો અસહમત થવા માટે નેગેટિવ સેન્ટેન્સ હોવું જોઈએ ને તો એ કીધું છે ડોન્ટ બી સીલી હુ એવર ગેટ્સ મેરીડ એટ સેવન્ટીન ધીઝ ડેઝ બરાબર આ રીતે આપણે ફંક્શન સિલેક્ટ કરવાના થતા હોય છે નેક્સ્ટ આપણે અહીંયા આપવામાં એવા છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે એના આધારિત આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન સિલેક્ટ કરવાના થતા હોય છે જેમ કે સઝનર કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન બરોબર તો કે કેટલું એઝ મચ એઝ મચ કીધું ને કે કેટલું જ ખાઈ શકે છે જેટલું તે કોઈ પુરુષ ખાઈ શકે એટલું જ ખાઈ શકે છે તો હાઉ મચ દર્શાવવા માટે તો જથ્થો દર્શાવે તો શું આવશે હાઉ મચ વર્ક એન્ડ ઇટ બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઈવડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ માસ રિસોર્સિસ બરાબર છે તો કે સેમાંથી મેળવવામાં આવે છે તો બધામાં વોર્ડ થી યુઝ બનેલો છે તો વોટ સાથે ફ્રોમ હોવું જોઈએ આપણે એ સિલેક્ટ કરવાનું છે કે વોટ આર ફ્રોમ આ જવાબ આવશે બરાબર સેમાંથી બને છે ઉદર્શા માટે વોટ ફ્રોમ હોવું જોઈએ એટલા માટે આપણો આન્સર થશે સી પછી સેવન્ટીન્થમાં જોઈએ માય ક્લાસ ટીચર વિઝિટી માય હાઉસ લાસ્ટ થર્સડે તો કે ક્યારે વિઝિટ લીધી હતી ક્યારે એટલે વેનથી સવાલ બનશે તો વેન તો બે જગ્યાએ છે તો અહીંયા જોવાનું છે અહીંયા ડીડ આવશે વી ટુ છે એટલે તો ડીડ એટલે જવાબ આવશે સી બરાબર પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન આપ્યો છે ડ્યુ ટુ હીઝ ઇન લેઝીનેસ ડ્યુ ટુ એટલે ને કારણે કારણ જાણવાનું હોય કારણ જાણવા એટલે આપણે બધાને ખબર છે વાય થી ક્વેશ્ચન કરવાનો છે અહીંયા જોવાનું લોસ્ટ એ વી ટુનું રૂપ છે વી ટુનું રૂપ એટલે શું આવશે ડીડ એટલે જવાબ આવશે એ ક્લિયર ઓકે તો આ રીતે સેક્શન એ આપણો કમ્પ્લીટલી એમસીક્યુ બેઝ ઉપર હોય છે નેક્સ્ટ છે સેક્શન બી સેક્શન બીની અંદર આપણે યુનિટના જે પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય છે પેરેગ્રાફ બેઝ ઉપર પૂછાતું હોય છે બરાબર પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર જેનું સોલ્યુશન તમને એ મળી રહેશે અને આ પીડીએફ તમે આપણી એપ્લિકેશનમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અહીંયા રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન અહીંયા આપણે જે બે શોર્ટ નોટ આપી હોય છે બેમાંથી એક લખવાની થતી હોય છે નેક્સ્ટ છે ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કે બ્રેકેટમાં જે વર્ડ આપ્યા છે મતલબ યુનિટ આધારિત હોય છે જેમ કે કીધું બાય નેચર ધ સાયન્ટિસ્ટ વોઝ કે સ્વભાવથી સાયન્ટિસ્ટ કેવો હતો સ્ટબન હતો જિદ્દી હતો એટલે ફર્સ્ટ બ્લેન્ક આ થશે સો ઇન ધ બિગિનિંગ હી ડીડ નોટ પે હીડ મતલબ ધ્યાન આપવું બરાબર ક્રિયાપદ આવશે ને ડીડ નોટ્સ પછી ક્રિયાપદ આવશે એટલે સેકન્ડ આવશે રિમાર્ક્સ ઓફ હિઝ આસિસ્ટન્ટ બટ વેન હી વિટનેસ ધ ઇન્સિડન્ટ હી વોઝ ટેકન આશ્ચર્યચકિત થઈ ગયો આ વર્ડ્સ છે યુનિટના ક્યાંકથી લેવામાં આવશે પણ પેરેગ્રાફ કદાચ અલગ હોઈ શકે જે વર્ડ્સ છે ક્યાંક ને ક્યાંક આપણે યુનિટમાં જોવા મળશે બરાબર ચાલો નેક્સ્ટ સેક્શન સી સેક્શન સીમાં સૌથી પહેલાં આપને પૂછવામાં આવશે કે જે પેરેગ્રાફ આપ્યો છે સપ્લિમેન્ટરી રીડરનો હોય છે એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર પૂછાય છે પાંચ માર્ક્સમાં પછી આવે છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર જે બે બે માર્ક્સ છે પછી એ કીધું છે પેસેજ એન્ડ રાઇટ સમરી કે પેસેજ વાંચો અને તેની સમરી એટલે કે એક સંક્ષેપીકરણ લખો સાથે સાથે એને એક સુટેબલ ટાઇટલ યોગ્ય ટાઇટલ પણ આપવાનું છે પછી અહીં ન્યૂઝ ક્લિપ આપેલી છે ન્યૂઝ આપેલા છે નીચે આપણે ક્વેશ્ચન આપેલા છે પાંચ માર્ક્સના એ ક્વેશ્ચનના જે આન્સર આપણે ન્યૂઝમાંથી શોધવાના છે નેક્સ્ટ હશે આપણી પોએમ પોએમ જે પોએમ હોય પૂછાય છે પાંચ માર્ક્સમાં બરાબર આપણે ટેક્સ્ટબુકમાંથી એ પાંચ માર્કની જે પોએમ છે એમાં પોએમમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે એ રીતે આપણે અહીંયા પોએમ આપવામાં આવી છે નેક્સ્ટ સેક્શન ડીની અંદર કીધું છે ડુએઝ ડાયરેક્ટેડ કહ્યા મુજબ કરો તો અહીંયા જોઈએ છીએ તો કે અહીંયા બે વસ્તુ હશે એક તો હશે ધ ટેન્સ તો જેવો અહીંયા હેવનું હેડ થઈ ગયું દેટ મીન્સ ચેન્દ ટેન્સ છે એટલે જેટલી જગ્યાએ તમને ક્રિયાપદ જોવા મળે છે એ બધાને તમે પાસ્ટ ફોર્મમાં ફેરવવાના થશે બરાબર જેમ કે અહીંયા જેટલા ક્રિયાપદ છે બધાને પાસ્ટ ભૂતકાળના ફોર્મમાં ફેરવવાના થતા હોય છે પછી બીજો આપણે પેરેગ્રાફ આપેલો છે જેમ કે અહીં કીધું છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ તો એ હાઉ મચ લેન્ડ ડીડ અહીંયા પણ ધ ટેન્સ આપેલો હોય છે ધ ટેન્સ કે ચેન્જ ધ વોઇસ પણ હોઈ શકે છે એક્ટિવ પેસિવ પણ હોઈ શકે છે પછી કીધું છે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ ઇન સ્પીચ બરાબર અહીંયા આપણે જે બે વ્યક્તિ વચ્ચેની કન્વર્ઝેશન છે વાતચીત છે વાતચીત દર્શાવેલી છે એનો આન્સર દર્શાવેલો છે કે જે સૌથી પહેલાં બોલનારનું નામ સાંભળનારું નામ વચ્ચે આપણે ટોલ લખીએ છીએ આસ લખીએ છીએ રિપ્લાયડ લખીએ છીએ એક્મ્ડ લખીએ છીએ બરાબર સંયોજક જે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે એનો આન્સર અહીંયા આપેલો છે નેક્સ્ટ કમ્પ્લીટ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ કે બ્રેકેટમાં જે ફંક્શન આપેલા છે એનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કરો બરાબર તો અહીંયા આપણે જોવાનું છે સૌથી પહેલું કયું ફંક્શન છે તો કે રિઝલ્ટ તો રિઝલ્ટની અંદર ટુ આપેલું છે તો કે પાછળ ટુ હોવું જોઈએ તો અહીંયા જો અહીંયા ટુ છે બધામાં ઓકે અહીંયા નથી અહીંયા બંનેમાં નથી તો ટુવાળું રૂપ હોવું જોઈએ તો ટુ સાથે વી વન ફોર્મ આવશે જવાબ આવશે એ બરાબર પછી ફોર્ટી નાઇનમાં શ્રવણ મેટ વિથ એન એક્સિડન્ટ કોન્ટ્રાસ્ટ બરાબર તો અહીંયા જોઈએ ઇન્સ્પાઈટ ઓફ છે હી ઇઝ બિંગ કેરફુલ હિ ઇઝ બિંગ કેરફુલ ઇન્સ્પાઈટ ઓફ ઇન્સ્પાઈટ ઓફ બંનેમાં આપેલું છે ઇન્સ્પાઈટ ઓફ બિંગ કેરફુલ આવશે બરાબર છે કેરફુલ હોવા છતાં એ ઇન્સ્પાઈટ તો આવવાનું નથી તો અહીંયા આવશે ઇન્સ્પાઈટ ઓફ હી ઇઝ બીંગ બિંગ નથી જો અહીં બીન છે એટલે નહીં આવશે હા આઈએનજી હોવું જોઈએ હે ને ઇન્સ્પાઈટ ઓફ હિઝ બિંગ કેરફુલ બિંગ હોવું જોઈએ બિન નથી આવવાનું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હશે બિંગ હશે અથવા કોઈ નાઉન હશે બરાબર છે બિન છે અહીંયા બિન આવશે એટલે નહીં હશે ઓકે નેક્સ્ટ જુઓ નેક્સ્ટ આપણે ફિફ્ટીથમાં છે હેડ કલ્પેશ ફોલોડ ધ લોયર્સ એડવાઇઝ એક્સપ્રેસિંગ ધ કન્ડિશન ઇન ધ પાસ્ટ તો પાછળ વુડ હેવ વિથ્રુ વિથરી આવવું જોઈએ કે હેડ કલ્પેશ ફોલોડ ધ લોયર્સ એડવાઇઝ તો વુડ હેવ વિથરી જોઈએ પહેલાં બરાબર તો અહીંયા છે હી વુડ હેવ વન ધ કેસ હી વુડ હેવ વિન તો વિન એ વી વન છે એટલે નહીં આવશે વ્હીલ હેવ નથી આવવાનું ઓકે આ નથી આવવાનું તો જવાબ આવશે સુનિલ વોઝ વન વન છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન છે તો ઓફ ધ અહીંયા છે અહીંયા પણ છે અહીંયા પણ છે પછી સુપરલેટિવ ડિગ્રી હોવી જોઈએ તો એ સુપરલેટિવ નથી અહીંયા પણ સુપરલેટિવ નથી સુપરલેટિવ અહીંયા છે તો જવાબ આવશે ડી બરાબર છે વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ આવશે પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણે બીજા જે ક્વેશ્ચન અહીંયા આપેલા છે બરાબર ફંક્શન અહીંયા આપેલું છે નેક્સ્ટ થોડી ટાઈપિંગ મિસ્ટેક છે એજ એ કરેક્શન સાથે તમારે આવી જશે બરાબર છે આ ટાઈપિંગ મિસ્ટેક તમારે કરેક્શન થઈ જશે પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે અહીંયા પર્પઝ તો પર્પઝ શો કરવા માટે સો ધેટ આવે ઓર્ડર ધેટ આવે વિથ વ્ય ટો પણ આવે તો જોવાનું એની સાથે જોઈએ તો કે કુડ સાથે વિવંતો રાઇટ છે કુડ સાથે વિવંતો રાઇટ છે વિથ વીથો સાથે આ એન ત્રણેય રાઇટ છે જવાબ શું બનશે ઓલ ઓફ ધીસ પછી કીધું છે ગોલી વોન્ટ્સ ટુ રિડ્યુસ હિઝ વેટ સો હી શોંગ એડવાઇઝ એડવાઇઝ આપે છે એડવાઇઝ માટે શું હોવું જોઈએ શૂડ હોવું જોઈએ ઓકે ઓટુ હોય તો પણ ચાલે ખાલી ઓટ નથી ચાલવાનું શૂડ હોવું જોઈએ ઓકે ચાલો શૂડ સાથે વીવન તો શૂડ સાથે વી વીવન અહીંયા છે ઓટ ટુ સાથે વીવન નથી બરાબર અને શૂડ સાથે ટેક જંક ફૂડ હવે શું કીધું છે વાક્ય રચના બંનેની સાચી પણ શું કીધું ગોલી વોન્ટ ટુ રિડ્યુસ ઇઝ વેટ વજન ઘટાડવો છે તો જંક ફૂડ ખવું જોઈએ નો તો અહીંયા જવાબ આવશે હી શુડ હી શુડ અટેન્ડ ધ યોગા ક્લાસીસ બરાબર આ રીતે જવાબ રહેશે પછી કીધું છે કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ અહીંયા તમને સેન્ટેન્સ આપેલા હશે એને આપણે પ્રોપર કન્જક્શનથી અહીંયા જોડવાના છે બરાબર કે જે રીતે આપણે અહીંયા પ્રોપર કન્જક્શન મૂકવામાં આવેલા હોય કે જેમ કે અહીંયા હોમ આપેલું છે બરાબર છે એવી રીતે અહીંયા નેક્સ્ટ બટ આપેલું છે એન્ડ આપેલું છે આવી રીતે તમારે પ્રોપર એની અંદર કન્જક્શન મૂકવાનું છે ને કન્જક્શન મૂકીને જ વાક્ય જોડવાના થતા હોય છે નેક્સ્ટ કીધું છે રીરાઈટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ અહીંયા આપણે બ્લેન્ક્સ આપે છે અને ત્રણ આપણે ઓપ્શન આપેલા છે જેમ કે અહીં કીધું છે ધેર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ બરાબર ઇમોશન એન્ડ ઇન્ટેલિજન્સ બે વસ્તુ છે ને તો બે વચ્ચું બે વસ્તુ વચ્ચે આવશે એટલે એ આવશે બિટવીન વન મસ્ટ તો આપણે જાણતા હોવા જોઈએ મસ્ટ સાથે તો વી વન આવશે વીવન આવશે તો આવશે નો ધ આર્ટ ઓફ બેલેન્સિંગ ધીસ ટુ ધ પર્સન હુ કેન હેન્ડલ ઇમોશન હું એટલે જે હેન્ડલ કરી શકે તો આવશે હુ ઇમોશન વિન્સ ધ બેટલ એન્ડ કેન લીવ અ પીસફુલ લાઈફ કેવું જીવન જીવી શકે પીસફુલ તો એ રીતે અહીંયા જવાબ બનશે પીસફુલ મતલબ બંધ બેસતો જે ઓપ્શન લાગુ પડતો હોય તે આપણે લખવાનો થતો હોય છે એન્ડ લાસ્ટ આપણું જે સેક્શન છે સેક્શન એ જેની અંદર આપણે એવું કીધું છે ડા ડાયાગ્રામ આપવામાં આવેલો હશે ડાયાગ્રામ છે એને આપણે એક્સપ્લેન કરવાનો છે દર્શાવવાનો છે કઈ રીતે થશે એના આન્સર પછી રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ પેરેગ્રાફ રાઇટિંગ આવે છે જેમાં આપણે ત્રણ ઓપ્શન હશે ત્રણમાંથી એક લખવાનો થતો હોય છે પછી નેક્સ્ટ આપણે સ્પીચ આપેલી છે બરાબર સ્પીચના અથવામાં આપણે શું આપવામાં આવે છે એપ્લિકેશન લખવામાં આવે છે ઓકે બરાબર અને અહીંયા આપને ઈમેલ આપેલો છે અને ઈમેલ પછી એના અથવામાં આપણે રિપોર્ટ આપવામાં આવે છે બરાબર તો આ રીતે આપણું ધોરણ બારનું માળખું રહેલું છે આની અંદર જે શરૂઆતમાં અમુક ભૂલો હતી ટાઈપિંગ મિસ્ટેક બરાબર એ કરેક્શન કરીને આ પીડીએફ અપલોડ કરી દેવામાં આવશે બરાબર તો આ રીતે નવી અપડેટ્સ મેળવવા માટે ચેનલ સાથે જોડાઈ રહેશો અને આઈ એમ પ્રશ્નપત્ર મેળવવા માટે આપણે એપ્લિકેશનમાં લોગિન થઈને તમે પેપર મેળવી શકો છો થેન્ક યુ